આણંદ જલારામ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સાડી બેંકના કાર્યક્રમમાં કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગૌસ્વામી ડૉક્ટર વગીશકુમારજીએ શુભ આશીર્વાદ પણ પત્ર દ્વારા પાઠવ્યા. આ સાડી બેંકના ઉદ્ઘાટન પ્રસંગે આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, છાયાબા ઝાલા ઉપપ્રમુખ શ્રી આણંદ નગરપાલિકા, આશાબેન દલાલ પ્રમુખ શ્રી જાગૃતિ મહિલા સંગઠન, ભારતીબેન પટેલ પ્રમુખ શ્રી જાગૃત મહિલા સમાજ, ગીતાબેન શુક્લ સામાજિક કાર્યકર, નિબિષાબેન જાની નમસ્કાર ગુજરાત દૈનિક કરમસદ બ્યુરો ચીફ, મનીષાબેન સુમરિયા, સોનલ સુમરિયા, મીના દલવાડી તથા આણંદ નગરપાલિકાના મહિલા સદસ્ય ઉપરાંત આ સાડી બેંકના આયોજનમાં મહત્વનો ભાગ ભજવનાર જલારામ મહિલા ભજન મંડળના બહેનો તથા આ સાડી બેંકમાં દાન આપનાર દરેક દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. જલારામ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ દીપેશ પટેલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ન્યુઝર્લેન્ડ ગ્રુપના તંત્રી કલ્પેશ પટેલ વિશેષ હાજરી આપી હતી. જી, આપનું નામ અને આજે જે આ સાડી બેંકનું ઓપનિંગ થયું છે એ વિશે માહિતી આપશો. મારું નામ ભારતીબેન પટેલ છે. જલારામ માનવ સેવા ટ્રસ્ટ આણંદ, જેનો એક સિદ્ધાંત જ છે કે સેવા પરમ ધર્મ, અને એના પ્રમુખ દીપેશભાઈ પટેલ જેમણે આજે સાડી બેંક ચાલુ કરી છે. એટલે એ સાડી બેંક એમનો એક ઉદ્દેશ એવો છે કે જે બહેનો લગ્ન પ્રસંગે કે એમના ઘરની અંદર શુભ પ્રસંગો હોય અને સાડીઓ ના ખરીદી શકે, કારણ કે અત્યારે તો સાડીઓ પણ ઘણી મોંઘી મળતી હોય છે, તો અહીંયા આવી અને એ સાડી લઈ જાય અને એ સાડી પણ નિઃશુલ્ક આપશે. ફક્ત રાઇટિંગ કરાવવાના 100 રૂપિયા નોમિનલ ચાર્જ લેવામાં આવશે, અને આ નોમિનલ ચાર્જથી તેઓ એમનો શુભ પ્રસંગ બતાવી શકશે. આવા સુંદર ધ્યેય સાથે દીપેશભાઈએ આજે સાડી બેંકનું ઇનોગ્રેશન કર્યું છે, અને જેમાં બધી બહેનોએ એમને જાગૃતિ મહિલા સમાજ અને આણંદના બીજા ઘણા સંસ્થાની બહેનોએ એમને સાથ આપ્યો છે, અને આગળ બી આ સંસ્થાનો જે હેતુ છે સાડી બેંકનો એ આગળ પાર પડે એવી એક શુભેચ્છા આજે દીપેશભાઈને અમે આપીએ છીએ. જય જલારામ. જી, આજે કેટલી સાડીઓ અમને દાનમાં મળેલી છે? 89 સાડીઓ એમને દાનમાં મળેલી છે. મહિલા જાગૃતિ સમાજ દ્વારા આદ્ય સ્થાપક કુસુમ્બા એલનવાલા અને પ્રમુખ ભારતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ અંબાજીપુરા પ્રાથમિક શાળામાં સ્વાસ્થ્ય શિક્ષણને સ્વસ્થના અભિગમ સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદના ડૉક્ટર નિમિષાબેન શાહ અને ડૉક્ટર નિસર્ગ શાહની સુપુત્રી ચીપ મિષ્ટીના 7મા જન્મદિવસે બાળકોને સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોને સ્ટેશનરી કીટ, ક્લિનિંગ કીટ, નોટ, સ્નેકર્સ, ચોકલેટ, ફ્રૂટ આપીને ઉજવણી કરવામાં આવી હતી. બાળકો સાથે બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ શિક્ષક આરતીબેન પટેલ અને કૈલાસબેન પટેલ બાળકોને યોગ વિષયની માહિતી પૂરી પાડી હતી અને સાથે સાથે યોગાસન પણ કરાવ્યું હતું. આ પ્રસંગે માનવ અધિકાર એવં બાળ મહિલા વિકાસ સંગઠન આણંદ જિલ્લા મીડિયા કોઓર્ડિનેટર નિમિષાબેન જાની, MMBBS ગુજરાત મીડિયા કોઓર્ડિનેટર, નમસ્કાર ગુજરાત દૈનિક ન્યૂઝ ઓનલાઇનના તંત્રી ડૉક્ટર કલ્પેશ પટેલ, MMBBS આણંદના સભ્ય મનીષાબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. જાગૃતિ મહિલા સમાજ પરિવાર મિષ્ટીના જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી અને ડૉક્ટર નિમિષા શાહ
ડોક્ટર નિસર્ગ શાહનો આભાર માન્યો હતો. શાળાના આચાર્ય નિલેશભાઈ શાહ, કેતુલભાઈ પટેલની સુંદર વ્યવસ્થા માટે આભાર. સાથે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખ ભારતીબેન પટેલ અને ઉપપ્રમુખ સરોજબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આપનું નામ અને આજે શું કાર્યક્રમ હતો? હું, મારું નામ સરોજબેન શાહ છે. હું જાગૃતિ મહિલા સમાજનો પ્રમુખ પદ પર રહી છું. ભારતીબેન અને કુસુમબેનની પ્રેરણાથી આ બધા કામ કરીએ છીએ. આજે અમે ત્રણ અભિગમ સાથે અંબાજીપુર સ્કૂલે આવ્યા છે. સ્વચ્છતા, શિક્ષણ અને સ્વાસ્થ્ય. સ્વાસ્થ્યને લગતા અમે યોગાના પ્રોગ્રામ રાખ્યું છે. આરતીબેન અને કૈલાશબેનને સરસ યોગના માહિતી છોકરાઓને આપી છે. બીજું સ્વચ્છતા અભિયાન અને શિક્ષણ અભિયાનને લગતા અમે નોટબુક, પેન્સિલ અને ટૂથપેસ્ટ સ્વચ્છતાના ક્લિનિક કીટ આપ્યા છે. અમદાવાદના ડૉક્ટર નિમિષાબેન નિસર્ગ શાહની ડોટર મિસ્ટીબેનના આજે બર્થડે છે, એમને નિમિત્તે અમે એમને સહકાર આપ્યો છે. અને એની ઉજવણીને ભાગરૂપે અમે અંબાજીપુર સ્કૂલના છોકરા સાથે એને જન્મદિવસની ઉજવણી કરીને એ બધી વસ્તુઓ વેચીએ છીએ. અને ભારતીબેન અમારી સાથે સાથ આપી રહ્યા છે. ભારતીબેન જાગૃતિ મહિલા સમાજના પ્રમુખ છે. બીજું હું કહેતા મને બહુ જ આનંદ થાય છે કે આજે મારી સાથે નિમિષાબેન જાની બાલ મહિલા સંગઠન અને માનવ અધિકારના, પછી આણંદ જિલ્લા મીડિયા કોઓર્ડિનેટર છે, એ પણ આજે અમારી પ્રોગ્રામે હાજર છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર ગુજરાતના તંત્રી શ્રી કલ્પેશભાઈ પટેલ પણ અમારી સાથે છે, એમને પણ ખૂબ આભાર માનું છું. કૈલાશબેન, આરતીબેન, ભારતીબેન અને મનીષાબેન, એમને પણ ખૂબ ખૂબ આભાર. અને સુંદર વ્યવસ્થા કરવા બદલ શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ અને કેતુભાઈ પટેલને ખૂબ ખૂબ આભાર. ઉજવણી થઈ રહી છે તો આજે અંબાજી પ્રાથમિક શાળાની અંદર શું કાર્યક્રમ હતો અને આપનું નામ જણાવશો? મારું નામ આરતીબેન જે પટેલ છે. આજે જાગૃતિ મહિલા સમાજ તરફથી અમે બધા આવ્યા છે અને અંબાજીપુરા સ્કૂલમાં 21 જૂન નિમિત્તે જે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, એ અમે 2-3 દિવસ પહેલાં ઉજવણી કરવા અહીંયા સ્કૂલમાં ભેગા થયા છે અને બાળકોને યોગ વિશે માહિતી આપી અને એમને ખૂબ મજા કરાવી. આજે કેટલા સમયથી કેટલા બાળકો આજે જોડાયા? આજે 30-35 બાળકો જોડાયા છે યોગમાં અને એમને અમે યોગ વિશે માહિતી આપી કે યોગ કરવાથી શું થાય છે, શું ફાયદા થાય છે, એ વિશે બાળકોને અમે સમજાવ્યું. આપ બાળકોને શું મેસેજ આપવા માંગો છો? અમે બાળકોને મેસેજ આપવા માંગુ છું કે રોજ યોગ કરો અને આપણું શરીર નિરોગી રહે. યોગ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે. અને નામ અને આપનો હોદ્દો જણાવશો અને આજે શું કાર્યક્રમ આપની સ્કૂલમાં થઈ રહ્યો હતો? મારું નામ કેતુલ વિનોદભાઈ પટેલ છે. હું અંબાજીપુરા પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજરોજ અંબાજીપુરા પ્રાથમિક શાળામાં જાગૃતિ મહિલા સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી અમારા શાળા દ્વારા કરવામાં આવી છે. શાળાના બાળકોને યોગનું મહત્ત્વ અને શરીરમાં તંદુરસ્તી માટે જે આપણી પ્રાચીન જે સંસ્કૃતિમાં યોગ વિશેની જે આજે વાત કરી, યોગનું મહત્ત્વ સમજાવ્યું છે અને બાળકોને યોગ કરાવી અને એમના જીવનમાં કાયમી યોગ નિયમિત રીતે કરી શકે. 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત યોગ બોર્ડ સર્ટિફાઇડ યોગ ટ્રેનર તોરલબેન પટેલ દ્વારા આણંદના સોગળાપુરા સ્થિત પ્રમુખસ્વામી કોમ્યુનિટી હોલમાં યોગ કક્ષા ચલાવે છે, જે અંદાજે 100 થી વધારે યોગ સાધકો અને લગભગ 100 જેટલા મહિલા અને પુરુષ સાધકો સૂક્ષ્મ વ્યાયામ, હળવી કસરતો, યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન, યોગ, નૃત્ય અને પોતાની આગવી કળા દ્વારા સાધકોને ઘૂંટણ, ગર્ભાશય, થાઇરોઇડ, ડાયાબિટીસ, ડિપ્રેશન, સાંધાના દુખાવા, આંતરડાના રોગોમાં ફાયદો આપે છે. આમાં ગુજરાત યોગ બોર્ડના ટ્રેનર
તુરલબેન પટેલ દ્વારા છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક યોગ કક્ષા ચલાવવામાં આવી રહ્યા છે. તેમના આ સેવાભાવી અને નિસ્વાર્થ કાર્ય માટે તેમને પાટીદાર રત્ન એવોર્ડ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ પણ અહીંયા આવતા તમામ યોગ સાધકોને ઇન્ડીમેક હેલ્થ કેર આણંદની રિતિશ મેકવાન દ્વારા ટી શર્ટ પણ આપવામાં આવી હતી. જ્યારે તારીખ 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ ગુજરાત કૃષિ યુનિવર્સિટી ખાતે ઉજવાઈ રહ્યો છે, જેમાં વાઇસ ચાન્સેલર શ્રી કથિરિયા સાહેબ, કેપ્ટન શ્રી ગોહિલ સાહેબના નિર્દેશન હેઠળ તારીખ 19 અને 20 જૂનના રોજ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત યોગ બોર્ડના ટ્રેનર તુરલબેન પટેલ દ્વારા કરવામાં આવેલ છે, જેમાં તેમણે પ્રોટોકોલ પ્રમાણે જુદા જુદા સૂક્ષ્મ વ્યાયામ, આસનો, પ્રાણાયામ, ધ્યાન વગેરે કરાવેલ, જેમાં કૃષિ યુનિવર્સિટીના વિભાગીય કોલેજના વડા, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ, NSS, RSS તથા NCC કેડેટના એઓએ ભાગ લીધો હતો. આપનું નામ અને આપ આ શિબિરમાં ક્યારથી જોડાયેલા છો અને કેટલો સમય થયો? મારું નામ કલ્પના ભાર્ગવ ઠાકર. હું લગભગ 1.5 વર્ષથી આ કોમ્યુનિટી હોલમાં યોગ કરવા માટે આવું છું. અમારે યોગ ગુરુ તોરણ મેડમ છે, એ બહુ સરસ યોગ કરાવે છે અને મને તો ઘણી બધી તકલીફ હતી. પહેલામાં પહેલી તો મને ઘૂંટણમાં તકલીફ હતી, ઊભું ના રહેવાય, પણ એના યોગમાં આવવાથી મને ઘણો બધો ફેર પડ્યો છે અને મારું ઘર તો જાણે સ્વર્ગ જ બની ગયું છે. બસ મારા મિસ્ટર તેવું જ કે આજે યોગમાં નહીં જવાનું, આજે તોરલબેન ના આવે તો બીજા કોઈ નહીં કરાવી શકે, પણ તારે યોગમાં તો જવાનું જ, અને મને યોગમાંથી ઘણો બધો ફાયદો થયો છે. નામ અને આપ આ યોગ શિબિરથી શું ફાયદા થાય તે જણાવશો? મારું નામ અંજુ બ્રહ્મક્ષત્રી છે. હું 1 મહિનાથી જોડાઈ છું, પણ એટલું બધું એનર્જેટિક લાગે છે કે સવારે 4 વાગે ઉઠીને તૈયાર થઈને ઘરનું કામ કરીને અને પછી અહીંયા આવવાનું એકદમ એન્થુઝિયાઝમ લાગે છે. આટલા ટાઈમથી બહુ એક્સરસાઇઝીસ કરી પણ અહીંયા આવ્યા પછી તો એવું લાગે કે ભાઈ બિલકુલ એટલું બધું એનર્જી લાગે છે કે બીજે દિવસ ઉઠીને પાછું આવવાનું મન થાય છે અહીંયા. અને 1 જ મહિનાથી જ જોડાઈ છું હજુ વાર. આપનું નામ અને આપ જે યોગ શિબિર ચલાવો છો તે વિશે જણાવશો? હું તોરલ પટેલ, ગુજરાત યોગ બોર્ડમાંથી હું ટ્રેનર છું અને હું અત્રે વોર્ડ નંબર 12માં પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હોલમાં છેલ્લા 1 વર્ષથી સવારની બેચ લઉં છું અને અહીંયા જુદી જુદી યોગની પ્રવૃત્તિઓ કરાવું છું, જેમાં અમારા પ્રોટોકોલ પ્રમાણેના તમામ આસનો, ડમ્બેલ્સ, એની સિવાય બીજી બધી વ્યાયામ અને ઘણી બધી બીજી પ્રવૃત્તિઓ પણ કરાવું છું. અને દર મહિને અહીંયા અમે જુદી જુદી બીજી પ્રવૃત્તિઓ પણ કરતા હોઈએ છીએ, જેની અંદર અમે લાઇબ્રેરી વીકની ઉજવણી કરીએ છીએ અથવા તો ડબ્બા પાર્ટી કરીએ છીએ, પિકનિક જઈએ છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ. જી, આ કેટલા સમયથી અને કેટલી બહેનો આપની સાથે જોડાયેલી છે? લગભગ છેલ્લા 1 વર્ષથી હું અહીંયા આ વર્ગ લઈ રહી છું અને આ વર્ગની અંદર 70 જેટલી બહેનો કાર્યરત છે, જેમાંથી રોજ 50 હાજરી તો હોય જ છે. જી, આગામી કાર્યક્રમ વિશે આપ માહિતી આપશો? આગામી કાર્યક્રમ અમારો 21 જૂનનો, જે આપણો 8મો વિશ્વ યોગ દિન છે, એની ઉજવણીના ભાગરૂપે અમે અહીંયા આખું સપ્તાહ જુદા જુદા આસનો કરવાના છીએ. પરંતુ એની સાથે સાથે મારી બીજી એક બેચ એ ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં ચાલી રહી છે, તો ત્યાં વાઇસ ચાન્સેલર સાહેબના માર્ગદર્શન હેઠળ પૂરી ગુજરાત કૃષિ યુનિવર્સિટીની ટીમ પાસે પૂરેપૂરા યોગ અને પ્રોટોકોલ પ્રમાણેના યોગ કરાવવાના છે. અને એક મોટી ઇવેન્ટ છે જેની અંદર બધા જ ડીન, પ્રિન્સિપલ, કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ, NSS, RSS અને NCCના કેડેટ્સ પણ ભાગ લેવાના છે, સાથે સાથે યોગ સાધકો પણ ભાગ લેવાના છે. જી, આપનું નામ અને આ યોગ શિબિરમાં આવવાથી આપને શું શું ફાયદા થયા તે જણાવશો? મારું નામ ચેતના પટેલ છે. હું યોગ ટ્રેનર તોરલ પટેલના માર્ગદર્શન હેઠળ યોગ કરું છું, તો મને ઘણા ટાઈમથી પગનો દુખાવો હતો તે હવે વર્ષની અંદર સારું લાગે છે. અને તોરલબેન યોગ બહુ સરસ કરાવે છે, તેનાથી ઘણા બધાના ઢીચણ પણ સારા થયા છે અને ઘણી બધી બહેનોને અમારે અહીંયા ફાયદો થયો છે અને અહીંયા બહુ સારી રીતે યોગ કક્ષા અમારી ચાલી રહી છે. કેટલા સમયથી આપ આવો છો? લગભગ વર્ષથી. આપના આવ્યા પછી આપે કેટલા જણ જોડ્યા અંદર? મારા આવ્યા પછી લગભગ 50 જણ જોડાયા છે. આપે કેટલા જોડ્યા? અમે જોડ્યા છે 5-6 જણ. જી, આપ આ યોગ શિબિરની બહેનો સાથે આપ સંકળાયેલા છો તો આપ એ વિશે આપનું નામ મને જણાવશો? અમારું નામ રિતેશ મેકવાન છે. હું ઇન્ડિયા મેક હેલ્થ કેર સંસ્થાનો ડિરેક્ટર છું.
મારા મધર છે ઇન્દિરાબેન મેકવાન અને એમનું આ એક ક્લબ છે તોરલબેન પટેલના માધ્યમથી એ લોકો યોગ શિબિરને આગળ રન કરે છે અને હું ઘણા ટાઈમથી જોઉં છું એ લોકોને એમનું ક્લબ બહુ જ સારું ચાલે છે અને ખરેખર દિલથી તોરલબેન આ યોગ શિબિર ચલાવી રહ્યા છે લગભગ 60થી વધારે લોકો તો રેગ્યુલર આવે છે કે આઈ થિંક 100 લોકો એમની સાથે રજિસ્ટર્ડ છે રાઈટ જે લોકો આ યોગ કક્ષાનો લાભ લેશે અને અમને એમની આ એમ જે દિલથી કરાવે છે એ એમાંથી પ્રેરણા લઈને અમને ઈચ્છા થઈ કે એમના માટે કંઈક કરીએ તો અમે લોકો એમના માટે હેલ્ધી મેક હેલ્થકેર તરફથી ટી શર્ટ્સ પણ અમે એમને ભેટ આપ્યા છે અને અમે એવું ઈચ્છીએ કે વધારે ને વધારે લોકો યોગ કક્ષાનો લાભ લે અને યોગ કરીને તંદુરસ્ત અને સાજા રહી શકે. થેન્ક યુ. આપે ઇનબેક હેલ્થકેર દ્વારા કઈ કઈ પ્રવૃત્તિઓ અહીંયા પણ કરેલી છે? ઇન્ડીમેક હેલ્થકેર દ્વારા અમે લોકો રેગ્યુલરલી હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ કરતા હોય છે જે જે જગ્યાએ આ રીતે ગ્રુપ્સ ક્લબ એનજીઓ ચાલતા હોય એ લોકોને વધારે એ લોકો યોગ પ્રત્યે અને એમના પોતાના હેલ્થ પ્રત્યે જાગૃત થાય એના માટે અમે રેગ્યુલર હેલ્થ ચેકઅપના પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ. નામ અને આપ આ યોગમાં જોડાયા પછી આપના શરીરને શું શું ફાયદા થાય? મારું નામ શર્મિષ્ઠા પટેલ છે અને હું યોગમાં 1 વર્ષથી જોડાયેલી છું. અહીંયા મારા ગુરુ તરીકે જે તોરલબેન પટેલ છે તે સારી રીતે સમજાવી અને શાંતિથી સરસ રીતે યોગ કરાવે છે. એને લીધે મારું મન શાંત રહે છે અને આખો દિવસ ફૂર્તિ અનુભવાય છે. એને લીધે મનથી પરમાત્મા જોડે જોડાવાની એક સરસ તક મળી છે. જી, આપનું નામ અને આપ આ શિબિરમાં ક્યારથી જોડાયેલા છો તે જણાવશો? ગુડ મોર્નિંગ, મારું નામ અંશિયા રાંગ. હું 1 વર્ષથી 25 જૂનથી અહીંયા યોગ શિબિર ચાલુ થઈ છે. પહેલા દિવસથી હું યોગમાં આવું છું અને મને બહુ જ કોરોના થયો હતો. હું કેવી રીતના બહાર આવી છે એ જ મને ખબર નથી. આવ્યા પછી મને એટલું બધું સારું લાગે છે કે મને કોઈ તકલીફ નથી. ત્યાર પછી યોગ કરીએ છીએ અને ત્યાર પછી હું ટ્રેકિંગ કરી આવી છું તો પણ મને લંગને કોઈ તકલીફ પડી નથી ને હું પ્રાણાયામ ને એવું તોરલ બધું બહુ સરસ કરાવે છે એટલે અમે યોગ કરીએ છીએ અને બહુ જ ફાયદો છે. કેટલા સમયથી એટલે આપ બીજી કેટલી બહેનોને સાથે લાવ્યા? અમે 10-11 બહેનોને સાથે લાવ્યા છીએ.